જિલ્લા ભાજપ યુવા પ્રમુખ જીજ્ઞેશભાઈ બોરિયા બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા આરાધના સંકુલના સંચાલક દિલીપભાઈ સાબવા આરોગ્ય અધિકારી પરમારભાઈ રાવલભાઈ તેમજ નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ બીજા ઓક્સિજન પ્રાર્થના શુભારંભ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ઈશ્વરને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે ભગવાન કરે કે કોરોનાની ત્રીજી લહેર ન આવે પરંતુ સાવચેતીના ભાગરૂપે આગમચેતી દાખવી વીતેલા સમયમાં ઓક્સિજનને લઈને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તેવી પરિસ્થિતિનો ફરીવાર સામનો ન કરવો પડે તેવી આગમચેતી દાખવી ગુજરાતની પ્રથમ ડબલ ઓક્સિજન પ્લાન્ટની સુવિધાઓ બોટાદની આરાધના સંકુલ ખાતેની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે આ સાથે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની મહામારી સામેની આ લડાઈ સામે આગમચેતી રૂપે લેવાઈ રહેલી સરાહનીય કામગીરીને બોટાદ જિલ્લા એકતા સંગઠને બિરદાવી હતી ઉમેશ ગોરાવા જેડટીવી બોટાદ